પાલનપુર તાલુકામાં વેડંચા ખાતે મંગળવારે બનાસકાંઠા જિલ્લા વિકાસ મંડળ દ્વારા વાસ્મો દ્વારા ગઢ વિસ્તારમાં સરપંચોને પોતાના ગામમાં બંધ પડેલા કુવા અને બોરમાં ખેડૂતોને સમજાવી વરસાદી પાણીને કઈ રીતે સંગ્રહ કરી રિચાર્જ કરી શકાય તે અંગેની ટેકનિકલ સમજ અપાઈ હતી. બનાસકાંઠામાં પાણીના તળને નીચે જવાની પાલનપુર તાલુકા પણ પાણીની અછત વર્તાઈ રહી છે. ત્યારે પાલનપુર તાલુકામાં પાણીની ચિંતા કરીને બનાસકાંઠા જિલ્લા કિસાન વિકાસ મંડળ આગળ આવીને પાલનપુર તાલુકામાં ગામોમાં વહી જતા વરસાદી પાણીને રિચાર્જ કરીને તેનો સંગ્રહ કઈ રીતે કરી શકાય તે અંગે વેડંચાની એવી સંઘવી હાઈસ્કૂલ ખાતે ટેકનિકલ સેમિનાર યોજાયો હતો. બનાસકાંઠા જિલ્લા કિસાન વિકાસ મંડળ અને વાસ્મો આયોજિત આ સેમિનારમાં ગઢ વિસ્તારમાં સરપંચો પોતાના ગામમાં વરસાદી પાણીનો સંગ્રહ કરી રિચાર્જ કરી શકાય તેની સમજ આપવામાં આવી હતી. મંડળના પ્રમુખ ગિરીશભાઈ જગાણિયાએ તેમજ વાસ્મોના ઓડિટર આશીષભાઈ પટેલે વહી જતા પાણીનો કેવી રીતે સંગ્રહ કરી બંધ પડેલા કુવા અને બોરમાં પાણીને રિચાર્જ કરી પાણીના તળ ઊંચા લાવવાની સમજ અપાઈ હતી. આ અંગે બનાસકાંઠા જિલ્લા વિકાસ મંડળ દ્વારા પ્રમુખ ગિરીશભાઈ જગાણિયાએ વધુ વિગતો આપી હતી. આજે પાલનપુર તાલુકાના ગઢ સાઈડના સરપંચોનો એક ટેકનિકલ વોટર રિચાર્જ માટેનો સેમિનાર બનાસકાંઠા કિસાન વિકાસ મંડળના માધ્યમ દ્વારા રાખવામાં આવ્યો હતો. આ સેમિનારનો હેતુ એ છે કે પાલનપુર તાલુકાના ગામોમાં વરસાદના પાણીનું વોટર રિચાર્જ કૂવા અને જે ટ્યુબવેલ સૂકા પડ્યા છે એ વરસાદનું પાણી એમાં વાળી અને પાણીનો રિચાર્જિંગ થાય એના માટેનો ટેકનિકલ સેમિનાર રાખવામાં આવ્યો હતો. એમાં ગઢ સાઈડના વેડંચા, કુંભાસણ, કુંભલમેર, ગઢના ગામના સરપંચો, ખોડલાના સરપંચ ઉપસ્થિત રહ્યા હતા.